दिकरी तो टेको छे दिकरी तो दोस्त छे दिकरी जा होय ए फळिया मा मौज छे उड़े पटकाय खरी उड़े छे हाम थी प्रेम मा पाड़े तो शू पप्पा प्रेम मा पाड़े तो जाए छोकराओ काम थी વાળો સમજે તે માણસ છે રંગ સાહસ નો આખો માં ભરીયો રંગ સાહસ નો આખો માં ભરીયો દીકરી વાલનો દરિયો અરે પણ રાના સાહેબ બિચારી મારી મમ્મી પોલીસ સ્ટેશનનું નામ સાંભળીને જ ડરી જશે ઓલરેડી અમારા દિવસો ખરાબ ચાલી રહ્યા છે પૈસાની એટલી તંગી છે કે બિચારી મારી મમ્મીએ પોતાના દિલ પર પથ્થર મૂકીને વીટીઓ વેચવા કાઢી છે અને એમાં તમે એમને બોલાવશો મારો વિશ્વાસ કરો ઇન્સ્પેક્ટર સાહેબ આખી ડીપ બિલમાં જ થઈ છે તો પછી શું કામ વાંધા કાઢો છો મને જવા દો ને હા હા ચાલ્યા જજો પણ કેટલાક સવાલોના જવાબો આપ્યા બાદ તમે લોકો અહીંયા શું કરવા આવ્યા છો અમારી હિંમત બતાવવા તમે જ કહ્યું હતું ને કે હિંમત હોય તો સાબિત કરી બતાવો તો બસ તમારી ઈચ્છાને માન આપી આવી ગયા અમે ખાંડ ખાતા હતા ને કે તમારો કોઈ વાળ પણ વાપો નહીં કરી શકે પણ જુઓ તમને સીધા દોર કરવા માટે અમે કોને લઈને આવ્યા છીએ ધનુભાઈ જેમણે પોતાની સગી આંખે તમને ટી સ્ટોલમાં જઈને વાયર કાપતા જોયા છે આ ખોટું છે ઇન્સ્પેક્ટર સાહેબ હું ત્યાં ગયો જ નથી આ બધાનો પ્લાન છે આ માણસ જુઠ્ઠું બોલે છે ચૂપ આ કોર્ટરૂમ નથી કે નથી તું જજ અહીંયા હું પૂછું ને એટલું જ બોલવાનું બાકીના ટાઈમે મોઢું બંધ રાખવાનું ને કાન ખુલ્લા તો ધનુભાઈ તમે સંભળાવો જે દિવસે મોહન ટી સ્ટોલમાં આગ લાગી ત્યારે તમે ત્યાં શું કરતા હતા અરે સાહેબ એ દિવસે હું મારું સ્કૂટર લઈ અને મોહનભાઈની દુકાન પાસેથી નીકળ્યો અને અચાનક મારા સ્કૂટરમાં પંચર પડ્યું અને હજુ તો હું કઈ વિચારું એ પહેલા જ આ બે છોકરીઓ અને ત્રણ છોકરાઓને મેં બહાર આવતા જોયા અને એ લોકોએ શટર બંધ કર્યું તું તો એ થોડાક જ દૂર ગયા હશે ત્યાં એક છોકરાને મેં દુકાનની પાસે આવતા જોયો એની લપાતી છુપાતી ચાલ જોઈ કે મને એમ થયું કે આ છોકરો નક્કી ચોર હોવો જોઈએ પણ સાહેબ સાબિતી વગર આ ચોર ચોરની બૂમો કેમ પાડવી એટલે હું એમની પાછળ ગયો અને મેં જોયું એણે એના ખિસ્સામાંથી ચાવી કાઢી અને હળવેકથી અવાજ ન થાય એમ તાળું ખોલ્યું પછી ધીમેથી શટર ઊંચું કરી અવાજ ન થાય એમ દુકાનની અંદર ગયો અને મને તાલાવેલી જાગી આખી આ માણસનો ઈરાદો શું હશે ચોરી ચકાડી લૂંટ કે પછી કઈ બીજું અને મારી શંકા સાચી પડી એ મારા ભાઈએ સ્વિચ બોર્ડના વાયર ઉપર પોતાનો હાથ સાફ કરી નાખ્યો એવો હાથ સાફ કર્યો કે એ વાયરમાંથી ગમે ત્યારે તણખા ઝરી શકે પણ આ વાયરો કાપવાની ઉતાવળમાં એના ખિસ્સામાંથી પેલું સોની વાળું બિલ નીચે પડી ગયું
એને ખબર ન પડી. અને પછી એને ચાલતી પકડી એટલે હું પણ ભાગ્યો. એને બહાર આવી અને શટર પાછું પાડી દીધું. પછી તો હું કઈ સમજું વિચારું એ પહેલા તો આ કિંજલબેન પાછા આવી ગયા. અને પછી એ દુકાનમાં ગયા અને બસ પછી તો બે જ મિનિટમાં બૂમા બૂમ થઈ ગઈ. આગના તણખા, ધડાકા. અને પછીની વાત તો બધાને ખબર જ છે. તમારી વાત તો મેં સાંભળી, પણ તમે જે છોકરાને જોયો હતો એ આજ રાહુલ હતો? ધ્યાનથી જોવા છોકરાને, આ એક છોકરો હતો? હા હા એ જ છે. આ ખોટું બોલે છે? જ્યારે હું ત્યાં હતો તે તું મને કેવી રીતે જોઈ શકે છે? ઇન્સ્પેક્ટર સાહેબ, આ ત્રણેયનો પ્લાન છે, મને ફસાવવા માંગે છે. અમે શું કામ તમને ફસાવવા માંગે? અને આ ભાઈ ખોટું શું કામ બોલે? કારણ કે તમે લોકો મારાથી ચલો છો. તમને ડર છે કે તમારી આ દુકાન તમારા હાથમાંથી જતી ના રહે. ઇન્સ્પેક્ટર સાહેબ, મારી વાત માનો, આ લોકો બહુ શાણા છે. તમને ખબર નથી, પોતાની જ દુકાનમાં પોતે આગ લગાવીને ઇન્સ્યોરન્સ ક્લેમ કર્યો છે. જ્યાં ત્યાં દાળ ના ગળી તો હવે મને ટેપ કરી રહ્યા છે. ઇન્સ્પેક્ટર સાહેબ, આ ત્રણેયને અરેસ્ટ કરી દો. આ ધનુભાઈ આ ખોટું બોલી રહ્યા છે. તમે આ ત્રણેયને પકડી લો અને પહેરાવી લો હથકડી. એ તારી હિંમત કેવી રીતે થઈ પોલીસ સ્ટેશનમાં આ બધું બોલવાની? તમને પોલીસવાળાને શું મૂર્ખા સમજે છે? તમને ખબર નથી પડતી કે શું ખોટું છે ને શું સાચું છે? અરે સાચું તો હું કહી રહ્યો છું. હું તમને સાબિત કરી શકું છું કે હું નિર્દોષ છું. એમ તો કર સાબિત, કોની રાહ જોઈ રહ્યો છું? બોલો રાહુલભાઈ, બોલતા કેમ નથી? કરો સાબિત કે ધનુભાઈ ખોટું બોલી રહ્યા છે. કર સાબિત કે તું શટર ખોલીને દુકાનમાં નહોતો ગયો. બોલો, બોલતા કેમ નથી? ક્યાંથી બોલે, કન્ફર્મ ગયો તો. ઇન્સ્પેક્ટર સાહેબ, પકડી લો આને અને તપાસ કરો. આની ચાવી પણ આની પાસેથી જ મળશે. ખબરદાર, તું મારા નજીક આવ્યા છો. ચાવી મારા પાસે નથી. છે, ચાવી છે તમારી પાસે, આપી દો. કહ્યું ને નથી. રાહુલ, ચાવી આપી દે. ચાવી થી શટર ત્યાં જ ખોલ્યું તું ને? એ સ્ટોલમાં તું જ ગયો હતો ને? વાયર ત્યાં જ કાપ્યા હતા ને? સાચું બોલી દે, તું તો ના આવી જેલમાં જવાનો છું. સાચું બોલ. ના ના ના, ખોટું છે આ બધું. ઇન્સ્પેક્ટર સાહેબ, મારા પાસે કોઈ ચાવી નથી અને મને ચાવીની શી જરૂર પડે? કેમ કે ઈ સ્ટોલના પાછળની બારી ખુલ્લી. શું બોલે તું? ફરીથી બોલ. ના ઇન્સ્પેક્ટર સાહેબ, હું સાચું કહું છું કે હું બારીમાંથી જ આવ્યો હતો. ટી સ્ટોલની પાછળની બારીએથી? ના ના, એટલે કે કહું છું, સાંભળો છો? શું થયું મીરા? હું તમને એમ કહું છું કે આ છોકરીઓ ક્યાં છે? ઘણો સમય થયો પણ દેખાતી જ નથી. જેમ તો સ્કૂલે ગઈ છે એની એક્ઝામ આપવા માટે, પણ આ સેજલ કિંજલ ક્યાં છે એની ખબર નથી. એટલે તમે એને બહાર નથી મોકલી? ના, મને એમ કે તારી સાથે રસોડામાં હશે તો પછી એમના રૂમમાં જ થી હશે. અને મને એમ કે તમે એ લોકોને તમારા કામે બહાર મોકલી છે. પોતાના રૂમમાં નથી, આખા ઘરમાં ક્યાંય નથી, તો પછી આ છોકરીઓ છે ક્યાં? બોલ, ગયો તો ને તે જ બહાર સાથે ચેડા કર્યા હતા ને? ના, મેં કઈ નથી કર્યું. સોગંધથી તને કીધું ને, મારી પાસે ફાલતુ ટાઈમ નથી. બોલે છે કે પછી? સાચું બોલું છું ઇન્સ્પેક્ટર સાહેબ. સ્વિચ બોર્ડના વાયર કાપ્યા હતા તે? હા, મારો જ તો આખો પ્લાન હતો. એક વાર વાયર કટ ને મોહન એન્ડ ડોટર્સ ટી સ્ટોલ હંમેશાના માટે. હસવાનું બંધ કર રાહુલ, શરમ નથી આવતી તને આવા કામ કરતા? ને શું મળ્યું તને આ બધું કરીને? મારા પપ્પાના ટી સ્ટોલને આગ લગાવીને? રાહુલભાઈ, તમને ખબર છે જ્યારે તોફાન આવે છે ને ત્યારે શામરૂપ પોતાનું માથું જમીનમાં દાટી દે છે અને મન મનાવી લે છે કે કોઈ તોફાન નથી, કે મને કોઈ જોતું નથી,
પણ હકીકતમાં એવું નથી હોતું. તમે જ્યારે બીજલના ફોનમાંથી ઓડિયો ડિલીટ કરવામાં બિઝી હતા ને, ત્યારે મેં મારો મોબાઈલ કાઢીને ઓડિયો રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી નાખ્યું. શું કહ્યું તે? સ્વિચબોર્ડના વાયર કાપ્યા હતા. હા, મારો તો આખો પ્લાન હતો એક વાર વાયર કટ ને મોહન એન્ડ ડોટર્સ ટી સ્ટોર હંમેશાના માટે આ ઓડિયો ડિલીટ કરી નાખું છું. બોલ, છે મત? છે કોઈ પુરાવો મને ગુનેગાર સાબિત કરવાનો? હા, હવે બોલ, શું કેવું છે તારે? ના કે પછી આવું? ના ના ના, મારતા નહીં, મારતા નહીં. હું કબૂલું છું કે આગ લગાવવાનો પ્લાન મારો જ હતો. આગળ બોલ. એ રાતે હું કિંજલની બહાર રાહ જોઈને જ ઊભો હતો. કિંજલને બધા તકિયો ને કુર્સી ને બધું મૂકીને શટર બંધ કરીને ગયા. ને હું પાછલી બારીએથી અંદર આવ્યો. સ્ટોલમાં અંધારું હતું. કિંજલ ટી સ્ટોલની લાઈટ બંધ કરીને જતી રહી અને હું સ્વિચ બોર્ડ સુધી પહોંચ્યો. પછી તો મેં વાયર કાપવાની શરૂઆત કરી હતી, એટલામાં જ મને શટર ખોલવાનો અવાજ આવ્યો અને હું ખૂણામાં સંતાઈ ગયો અને કિંજલ ત્યાં અંદર આવ્યો. એક સેકન્ડ માટે તો મને સમજાયું નહીં કે હું શું કરું. કિંજલ મને જોઈ જશે તો? કિંજલ કલ્લા પાસે આવી ને અટકી ગઈ અને એને ત્યાં ફોટો ફ્રેમ મૂક્યો ને ત્યાં મને મોકો મળ્યો ને હું ત્યાંથી ભાગી ગયો. પણ ઉતાવળમાં કદાચ મારા ખીચામાંથી એ સોનીનું બિલ પડી ગયું હશે, જે મને ખ્યાલ નહીં હતો. અને એ જ બિલના આધારે અમે તમારા સુધી પહોંચી ગયા. ઇન્સ્પેક્ટર, પ્લીઝ અરેસ્ટ હિમ. ના 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 ના, મને અરેસ્ટ નહીં કરો. હું તમારો નાનો ભાઈ છું, હું તમારી માફી માંગુ છું. તમારો પગ પડવા પણ તૈયાર છું. પ્લીઝ 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 સેજલ કિંજલ, પ્લીઝ. હવે પ્લીઝ પ્લીઝ સૂચે છે, નહીતર શું કહેતો તો પહેલા? હા, કે તમે લોકો જાસૂસ બનવાને નહીં પણ ટી સ્ટોલને જ લાયક છો. અરે, અમે તો અમારી લાયકાત સાબિત કરી બતાવી. અને ધનુભાઈ, થેન્ક યુ, આજે તમે ખૂબ મદદ કરી અને આજે તમારી મદદને કારણે જ અમારો પ્લાન સફળ ગયો. પ્લાન? ઇન્સ્પેક્ટર સાહેબ, મેં તમને નહોતું કીધું કે આ લોકો ખોટું બોલે છે. આ લોકો પ્લાન કર્યો છે. ધનુભાઈ ખોટા છે. ખોટા તો ખોટા, ઝેરને મારવા માટે ઝેરનો જ ઉપયોગ થાય, સમજો? ઇન્સ્પેક્ટર રાણા, પ્લીઝ આને પકડીને પૂરી દો જેલમાં. ના ના ઇન્સ્પેક્ટર સાહેબ, મારું આખું કરિયર બરબાદ થઈ જશે. દયા કરો મારા પર, હું કાન પકડવા તૈયાર છું, ઉઠક બેઠક કરવા તૈયાર છું. પ્લીઝ મને જેલમાં ના નાખો. ચલે, હવે બહુ થયું. તારા બાપનો નંબર બોલ, એમને ઇન્ફોર્મ કરવું પડશે ને. ના ના ના, કે તને અહીંયા સાસરિયામાં રાખ્યો છે. પ્લીઝ, પપ્પાને નહીં કહેતા. નંબર પ્લીઝ. ઇન્સ્પેક્ટર સાહેબ, લો આ નંબર.
રાઘવ ભટ્ટ, હું ઇન્સ્પેક્ટર રાણા વાત કરું છું તાપી નગર પોલીસ સ્ટેશન પર. પોલીસ સ્ટેશન? રાહુલ, કોણે કમ્પ્લેન કરી છે? સુધો રાઘવ, પોલીસ સ્ટેશન થી ફોન. આપણે રાહુલ નું નામ કેમ લો છો? અરે ભાઈ સાહેબ બોલ તો કરો, રાઘવ શું થયું છે? કોણ? મોહન ભાઈ. અરે ઉભો રહે, હું આવું છું. બંને માંથી એક કે ફોન નથી ઉપાડતી. મને તો હવે બહુ ચિંતા થવા લાગી છે. બેસી તો તમે ગયા છો, એ પણ છેલ્લી પાયલી. રાહુલ વિરુદ્ધ પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવવાની. તું શું બોલી રહ્યો છે? હા રાઘવભાઈ, નક્કી તમારી સાંભળવામાં કઈ ભૂલ થતી લાગે છે. હવે વિવાદોને ભાભી બહુ મોટા ભાઈ કહીને બહુ માન આપ્યું અમને. પણ અમને શું ખબર હતી કે અમારા મોટા ભાઈ મનના ખોટા નીકળશે. એવું ના બોલો રાઘવભાઈ, આ તમે જે કઈ પણ કહી રહ્યા છો ને એ બાબતની અમને સહેજ પણ ખબર નથી. અમારી દુકાનના ગલ્લાના સંભસ, અમે તો પોતે જ ક્યારના છોકરીઓને ફોન કરી રહ્યા છીએ, પણ એ લોકો ઉપાડતી જ નથી. ઉપાડે ક્યાંથી? અરે મોટા ઉપાડે બેઠી છે ત્યાં તાપીનગર પોલીસ ચોકીથી ફોન હતો કે આ દુકાનમાં જે આગ લાગી હતી ને એના વાયરની છેડછાડ માટે રાહુલની અટકાયત કરી છે. ને એ કમ્પ્લેન બીજા કોઈએ નથી કરી, તમારી દીકરીઓએ કરી છે. મારી દીકરી આવું ન કરે, મને પૂરેપૂરો વિશ્વાસ છે એમના પર. એ લોકો આવશે ને એટલે બધાની સામે પૂછીશ કે સાચું શું છે. અને જો તું ખોટો સાબિત થયો તો લખી આપીશ તારા જીવતે જીવ તારી દુકાન મારા રાહુલના નામે. એવું કઈ કરવાની જરૂર નથી. અરે રે મારો કાનુડો, મારો દીકરો, આ કેવા હાલ કર્યા છે આ તારી છોડીઓ એના ભાઈના. મોહન, ગયું તારું ગુમાન, તારું ગૌરવ કે મારી છોકરીઓ કઈ ખોટું કરે જ નહીં. એવું નથી બાપ, ઘણી વાર નરી આંખે દેખાયેલું પણ સાચું નથી હોતું. હવે રેવા દો ને મોહનભાઈ, કેટલું તાણશો તમે? હજીએ કેટલું તાણશો તમારી છોકરીઓ? અરે તમારી જગ્યાએ જો હું હોત ને તો રાહુલ આમ બાવડું પકડીને ઘરની બહાર કાઢી નાખ્યો હોત એને. મેં તો કરી દો ને, કોની રાહ જોઈ રહ્યા છો? પણ તમે નહીં કરો. કેમ ખબર છે? કેમ કે તમારા માટે તો તમારો દીકરો રાહુલ સર્વગુણ સંપન્ન છે. જોયું
હું એટલા માટે જ કહેતી કે આને છોડાવવાની જરૂર નહોતી. તે છોડાવ્યા વગર છૂટકો નહોતો, સમજી ને? રાહુલ એવું કઈ કરે જ નહીં. એવું તમને લાગે છે બા, બાકી હકીકત તો એ જ છે કે રાહુલે જ પિસ્તોલમાં આગ લગાવી હતી. હવે હાલતી નહીં, જા હાલતી નહીં. મારો રાહુલ એવું કરે જ નહીં. એમ બહુ વિશ્વાસ છે ને તમને તમારા રાહુલ પર? કિંજલ સંભળાવ રેકોર્ડિંગ, એટલે અહીંયા બધાને ખબર પડી જાય કે રાહુલ ભાઈ કેવા છે. રહેવા દે ને બેટા, કામ જવા દઈએ. મમ્મી બાને કાકા અમને હંમેશા સંભળાવી જતા હોય છે, આજે એમને પણ તો ખબર પડે કે કોણ કેવું છે અને હકીકત શું છે. કિંજલ સંભળાવ બધાને, રાહુલ ભાઈની સ્તુતિ.